गुजरात विधानसभाना पूर्व विपक्षी नेता अने लोकसभाना प्रभारी धारासभ्य श्री अर्जुनभाई मोढवडिया सहितना कोंग्रेसना प्रदेशना आगेवानो कच्छ जिल्लाना प्रवासे छे त्यारे आजे भूज खाते पत्रकार परिषदमां कच्छ जिल्लामांथी मळी रहेला करोड़ों रूपियाना ड्रग्स मामले सरकारने अड़फेटमां लईने कोई आरोपीओ केम झड़पाता नथी तेवो प्रश्न कर्यो हतो। पत्रकार परिषदमां गुजरात विधानसभाना पूर्व विपक्षी नेता लोकसभाना प्रभारी धारासभ्य श्री अर्जुनभाई मोढवडिया बीएम संदीपजी ऑब्जर्वर एआईसीसी माननीय ललितभाई कथगरा कार्यकारी प्रमुख श्री गुजरात प्रदेश कोंग्रेस नुसरतभाई पंजा उपप्रमुख गुजरात प्रदेश कोंग्रेस अने कच्छ जिल्लाना प्रमुख यजुवेन्द्रसिंह जाडेजा कोंग्रेसना महामंत्री वी के हुंबल दीपक डांगर गनीभाई कुंभार घनश्यामसिंह भाटी किशोरदान गढवी राजूभाई जाडेजा धीरज गरवा सहितना आगेवानो उपस्थित रह्या हता। अर्जुनभाई मोढवडियाए चंचल न्यूज साथे वात करी हती। भारतीय जनता पार्टीनी गुजरातनी अंदर 28 वर्षथी सरकार छे, छतां भारतीय जनता पार्टी हमेशा 28 वर्ष पहेला कोंग्रेसे शुं कर्युं हतुं एनी वात करे छे। 28 वर्ष पहेला कोई जग्याए ड्रगनुं नाम निशान नहोतुं, दारूनुं नाम निशान नहोतुं मळतुं। अत्यारे भारतीय जनता पार्टी नी सरकारे कच्छ ने ड्रग लेंडिंग नो हब बनावी दीधो छे। आखा देश नी अंदर जेटली ड्रग नथी पकड़ाती एटली ज ड्रग कच्छ नी अंदर पकड़ाय छे। अने आज दिवस सुधी जे ड्रग पकड़ाय छे एनो जे आंकड़ो छे ए 1.5 लाख करोड़ करता कदाच वधी जतो हशे। अने छतां एमांथी एक पण मोटू माथું आ ड्रग नी अंदर लेंडिंग करवानी अंदर पकड़ायुं नथी। જેટલી ડ્રગ આવે છે એના કરતાં 9 ગણી ડ્રગ તો અંદર પ્રવેશી ચૂકી હોય છે અને જેનો ભોગ ગુજરાતના યુવાનો દેશના યુવાનો બનતા રહ્યા છે। કચ્છને ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારનો પણ હબ બનાવ્યો છે। સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૌચર વેચીને સરકારી જમીન વેચીને સરકારે કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દીધો છે। કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ કથળેલા છે। આજે આખા સમગ્ર દેશ લેવલે કોંગ્રેસની આગેવાનીની અંદર 26 જેટલા પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન બન્યું છે। 2019માં જો આ ગઠબંધન બન્યું હોત તો એ વખતે 51 લાખ જેટલા વધારે મતો પણ ઇન્ડિયા ગઠબંધનને ભાજપ કરતાં મળ્યા હોત અને સરકાર પણ બની હોત, પરંતુ મોડું મોડું આ ગઠબંધન બન્યું એને કારણે ફરી પાછા આ વખતે કોંગ્રેસની આગેવાનોમાં દિલ્હીમાં સરકાર બનવા જઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ફગાવીને જે એના જૂઠા વચનો છે એનો પર્દોફાશ પણ થવાનો છે। કિસાનોની આવક અમે બમણી કરવાના છીએ 2022માં 22 તો વહી ગઈ પણ ખર્ચા બમણા થયા, ખાતર બિયારણ દવા એના ભાવ બમણા થયા, મોંઘવારી બમણી થઈ 410 રૂપિયાનો બાટલો 1100 રૂપિયામાં, પેટ્રોલ ડીઝલના ભાવ બમણા, વીજળીના ભાવ 3 ગણા, ભણવાનો અને દવાખાનાનો ખર્ચ 3 ગણો, પ્રજા છે એને પીસવાનું કામ કર્યું છે। માત્ર મોટા મૂડીપતિઓ અને ઉદ્યોગપતિઓને ફાયદો કરાવ્યો છે। શિક્ષણનું સંપૂર્ણપણે વ્યાપારીકરણ અને દરેક પરીક્ષાઓ જેટલી લેવાય એમાંથી 90% પરીક્ષાઓના પેપરો ફોડવાના, ભરતીઓમાં ભ્રષ્ટાચાર કરવાનો, યુવાનોનું શોષણ કરવાનું, પ્રજા એનાથી ત્રાહિમામ થઈ છે। અને આ વખતે 2024ની ચૂંટણી આવવાની છે એમાં કોંગ્રેસ આખા રાજ્યની અંદર સ્વીપ કરીને જે રીતે અમે 2004માં 26માંથી 12 બેઠકો લઈ આવ્યા હતા એનાથી પણ વધારે સારું પરિણામ લઈ આવી અને ત્યાં દિલ્હીની અંદર કોંગ્રેસની આગેવાનીમાં સરકાર બનાવીશું।